કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે યોગ એટ હોમ યોગા વિથ ફેમિલી તરીકે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે આ વર્ષે યોગ એટ હોમ યોગા વિથ ફેમિલી તરીકે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે નવસારીના ટીવી કલાકાર અને ફિલ્મ કલાકાર હર્ષ રાજપૂત સાથે રાજ્યમાં યોગા ગોલ્ડ મેડલ મેળવનાર પ્રાચી સવાણીએ સાથે છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ સાધના કરી યોગ દિનની ઉજવણી કરી હતી અને કહ્યું તમામ સમસ્યાઓનું સમાધાન સમગ્ર યોગમાં સમાયેલું છે. ભારતના ઋષિમુનિઓએ આપેલ અનમોલ ધરોહર યોગ સાધનાથી રોગ પ્રતિકારક શક્તિ વધારી રક્ષણ મેળવે લોકોનો અનુરોધ કર્યો છે. હિતેશ વધેરા, ZS TV, નવસારી. આજે 21મી જૂન જે ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવાય છે તેના માટે આપણે સૌ પ્રથમ શબ્દો ભણીશું. સૌથી પહેલા યોગ શું છે એ જાણવું જરૂરી છે. યોગ એ શરીર અને મનની વચ્ચે સંતુલન બનાવવાનું કામ કરે છે. એવું કહેવાય છે કે યોગનો જન્મ ભારતમાં થયો હતો અને હવે આખી દુનિયામાં તેનો પ્રચાર થઈ રહ્યો છે, જે ખૂબ જ સારી વાત છે. યોગમાં બેસવાનું, ઊભા થવાનું, આગળ પાછળ નમવાનું, ઉપર નીચેની મુદ્રા, એવી ઘણી બધી ફિટ રહેવાની મુદ્રાઓ આવે છે. યોગ કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે, સાથે સાથે શ્વાસની અને પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે. યોગ કરવાથી મનમાંથી નેગેટિવિટી દૂર થાય છે. બાળકોને ધ્યાન શક્તિ અને એકાગ્રતા લાવવામાં મદદ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. હમણાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેના માટે કોઈ દવા નથી શોધાય ત્યારે આજે આખું વિશ્વ રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગ અને પ્રાણાયામ તરફ વળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા વિશ્વમાં યોગનું મહત્વ ઉજાગર કરવા 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે બધા વિશ્વને પ્રેરિત કર્યા છે ઉજવવા. હું આપ સૌને અપીલ કરું છું કે સૌએ ઘરે રહીને યોગ કરવા જોઈએ. યોગ કરીશું, કોરોના ન હરાવીશું. અને આજે ફાધર્સ ડે પણ છે તો હું બધાને ફાધર્સ ડે વિશ કરું છું. હું મેં આજે જેટલી બી સિદ્ધિ આજ લગીન મેળવેલી છે, સ્ટેટ પર ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ અને નેશનલ પર બી, તો એ બધું મેં મારા ફાધરના સપોર્ટથી જ બધું કર્યું છે. અને હજુ બી જેટલી બી મેં સિદ્ધિ મેળવવાની હજુ બાકી છે તે મેં મારા માતા અને પિતાના સપોર્ટથી મેળવી છું. ફર્સ્ટ ઓફ ઓલ બધાને જ હેપી ઇન્ટરનેશનલ યોગા ડે. યોગા એક ભારતનું ગિફ્ટ છે ઇન્ટરનેશનલ પૂરી બધી કન્ટ્રીઓને. અને યોગા નોટ ઓનલી કીપ્સ યુઆર બોડી ફિટ પણ એ માઇન્ડ અને સોલને પણ ફિટ રાખે છે. અને આવા ક્રાઇસિસના ટાઈમમાં કોરોનાથી અગર આપણે પોતાની ઇમ્યુનિટી વધારવી હોય તો યોગાથી બેટર વસ્તુ કહે છે. ફાધર્સ ડે માટે હું એ જ કહેવા માગીશ કે યુનો એક આપણી લાઈફના જે સૌથી મોટા સુપર હીરો છે એ આપણા ફાધર છે. નોઈંગલી અનનોઈંગલી આપણને એ રીતે સપોર્ટ કરે છે કે આપણે આજે જે પણ છે એમના લીધે છે. સો વિશ યુ એવરીવન અ વેરી હેપી ફાધર્સ ડે.